રાજ્યમાં ક્રાઇમનો રેટ રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે. વાપી શહેરમાં એક ઉદ્યોગપતિનું અપહરણ કરવામાં આવ્યું અને તેના પરિવાર પાસે રૂપિયા 50 લાખની ખંડણી માંગવામાં આવી. પરિવારે માથાભારે શખ્સના ડરના કારણે 50 લાખ આપી દીધા અને ઉદ્યોગપતિનો છુટકારો કરાવ્યો. બે દિવસ બાદ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને પછી શું થયું તેની આગાહી છે. ઉદ્યોગપતિનું અપહરણ, 50 લાખની ખંડણી આપી, 6 ખંડણીખોરનો કહેર. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ છે વાપીના ઉદ્યોગપતિ. વાપીની જનતા આ ઉદ્યોગપતિને બહુ સારી રીતે જાણે છે. ઉદ્યોગપતિને માંડ માંડ જિંદગી મળી છે. અત્યાર સુધી તે બહુ દુઃખી હતા. તેના દુઃખની કહાની 9 તારીખના રોજ ચાલુ થઈ હતી. નામ અમિત શાહ, હોદ્દો ઉદ્યોગપતિ, સ્થળ વાપી. જીઆઈડીસી વિસ્તારની એક સુમસામ ગલીમાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તે વખતે જ બાઇક અને કારમાં આવેલા 6 થી વધુ અપહરણકારોએ ઉદ્યોગપતિની કારને રોકી તીક્ષ્ણ હથિયારથી તેમની ગાડીમાં જ અપહરણ કરી ફરાર થઈ ગયા. અપહરણ બાદ આરોપીઓએ વાપીના એક છેવાડાના વિસ્તારમાં આવેલા એક અવાવરું જગ્યામાં આવેલ એક રૂમમાં ઉદ્યોગપતિને ગોંધી રાખ્યા હતા અને ત્યારબાદ તેઓને ધાકધમકી આપી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણીની માંગ કરી હતી. જો કે તાત્કાલિક આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થઈ શકે તેવી વાત આવતા જ અપહરણકારોએ વધારે દબાણ બનાવી અને કલાકોમાં જ રૂપિયા 50 લાખ આપવાની માંગ કરી હતી. ઉદ્યોગપતિના પરિવારે 50 લાખ રૂપિયા અપહરણકારોને આપી દીધા અને અમિત શાહનો છુટકારો કરાવ્યો. ઉદ્યોગપતિનો છુટકારો થતા શાહ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. એક દિવસ બાદ ફરિયાદ નોંધાઈ. 6 આરોપીઓની ધરપકડ, 50 લાખની ખંડણી આપી, 5 લાખ આરોપી પાસેથી મળ્યા. ઉદ્યોગપતિ અમિત શાહના અપહરણને દિવસો વીત્યા બાદ એક દિવસ અગાઉ જ આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જો કે શરૂઆતમાં ઉદ્યોગપતિના પરિવારજનો પોલીસ ફરિયાદ આપવાનું ના કહેતા હતા, પરંતુ પોલીસે વિશ્વાસમાં લેતા જ ઉદ્યોગપતિનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર થઈ ગયો અને ફરિયાદ નોંધાતા જ વલસાડ જિલ્લાની પોલીસની વિવિધ ટીમોએ અપહરણકારોને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી અને ગણતરીના સમયમાં જ અપહરણમાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી. ધરપકડ કર્યા બાદ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી વસૂલ કરેલ 50 લાખની ખંડણીમાંથી 5 લાખ રૂપિયા રોકડા અને ખંડણીની રકમમાંથી જ ખરીદેલ વાહન અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ સહિતનો 24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. 10 કરતા વધારે આરોપીની સંડોવણી, 6 આરોપીની ધરપકડ અને 5 વોન્ટેડ. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુનામાં 10 થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 6 આરોપીઓની અત્યારે ધરપકડ થઈ છે. જો કે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા. જો કે પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અપહરણનો ભોગ બનેલ ઉદ્યોગપતિની હિંમત વધી અને તેણે અપહરણકારોએ આપેલી ધાકધમકી અને અપહરણની સીલબંધ વિગતોને મીડિયા સમક્ષ વ્યક્ત કરી. એમણે મને મતલબ પકડીને એ કર્યું હતું, જબરજસ્તી કરી હતી અને એ રીતે કર્યું હતું કે તમને મારી નાખશું, કાપી નાખશું, અહીંયા ફેંકી દઈશું, ખબર ના પડે, તમે અમને ઓળખતા નથી વગેરે વગેરે જાત જાતની ધમકીઓ આપી હતી. એવું બધું કર્યું હતું. હા, એ બતાવ્યા હતા એમને, ચપ્પુ અને એવું બતાવ્યું. પેલા મોબાઈલ અને એક આઈસર ટેમ્પોના બકાયા પૈસા કરીને ટોટલ 24,39,500 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. તો તપાસ દરમિયાન એ ટોટલ રેકી અને માણસો પ્રોવાઈડ કરવા માટે જે માણસો હતા એમાં ટોટલ 11 માણસોના નામ ખુલ્યા છે. 11 માંથી અમે 6 આરોપીઓ અરેસ્ટ કરી લીધા. જે આરોપીઓ પકડાયા છે અને જેના નામ ખુલ્યા છે એ ગુજરાત, બિહાર, કેરળ, મહારાષ્ટ્ર જુદી જુદી જગ્યાઓથી બિલોંગ કરે છે. આમ વાપીના ઉદ્યોગપતિના સનસનીખેજ અપહરણની ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જો કે આ સનસનીખેજ મામલામાં 50 લાખની ખંડણી ચૂકવ્યા બાદ ઉદ્યોગપતિનો છુટકારો થયો હતો, પરંતુ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે હજી પણ આ મામલામાં ખંડણીની મોટી રકમ કબજે કરવાની બાકી છે અને મુખ્ય આરોપી બિહાર ફરાર થઈ ગયો હોવાથી વલસાડ જિલ્લાની પોલીસ અત્યારે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા બિહારમાં પણ તપાસ કરી રહી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી.